जम्मु अने काश्मीर में 370 हटाव्या बाद बे वर्ष बाद सर्वदलीय बैठक प्रधानमंत्री नरेन्द्र मोदी आवास में योजवामां आवी रही है। जम्मू अने काश्मीर ने 8 पार्टियों 14 नेताओं 4 मुख्यमंत्री अने उपमुख्यमंत्री सहित पीएम बैठक में सामेल थया छे। जम्मू अने काश्मीर में 370 नी कलम हटाव्या बाद केटलाक नेताओं ने नजर कैद करवामां आव्या हता, त्यारे आज नेताओं ने हवे फरी बोलावी प्रधानमंत्री साथे सीधी बैठक करवामां आवी रही छे। अने आ बैठक में फारूक अब्दुल्ला, गुलाब नबी आज़ाद, महबूबा मुफ्ती, रविंदर रैना, कविंदर गुप्ता, निर्मल सिंह, अमित शाह, जितेंद्र सिंह, अजित डोमल सहितनाओ आ बैठक में उपस्थित छे। हाल बैठक चालू छे। प्रधानमंत्री आ बैठक में 8 पार्टीओ साथे चर्चा करी रह्या छे अने आ बैठक में सामेल नेताओं साथे चर्चाओ करवामां आवी रही छे। त्यारे महत्वनी बात ए छे कि जम्मू अने काश्मीरनो जे दरज्जो छे ते राज्यनो दरज्जो आपवामां आवे तेवी पण हवे तो मांग उठवा पामी छे, अने लोकतंत्रमां ચૂંટણી યોજાય તે પણ જરૂરી છે। ત્યારે 2 વર્ષમાં થયેલા વિકાસના કામોની રૂપરેખા અહીંયા રજૂઆત કરવામાં આવી છે અને કયા કયા કામો થયા છે તેની પણ ચર્ચાઓ કરવામાં આવી। ત્યારબાદ આ બેઠક શરૂ થઈ છે અને બેઠકમાં મિશન કાશ્મીર 2 મિશન કાશ્મીર 1 370ની કલમ હટાવી અને હવે મિશન કાશ્મીર 2માં કાશ્મીરનો વિકાસ કેવી રીતે કરવો જેને લઈને આ બેઠક યોજાઈ રહી છે। અને બેઠકમાં તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા છે કે જેમને જ્યારે 370ની કલમ હટાવી હતી ત્યારે નજરકેદ કરવામાં આવ્યા હતા 6 મહિનાથી વધુ, અને ત્યારબાદ તેમને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા અને હવે તેમની જ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ભાજપના નેતાઓ ની સાથે સર્વદલીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીડીપી ફારૂક અબ્દુલ્લાની સહિતના નેતાઓ પણ ઉપસ્થિત છે અને ઉમર અબ્દુલ્લા પણ ઉપસ્થિત છે, 4 મુખ્યમંત્રી અન્ય ઉપમુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ રહી છે। બહુ મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે અને આ મહત્ત્વની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે। હાલમાં તો 2 વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને રાષ્ટ્રપતિ શાસન કેન્દ્ર શાસિત પ્રદેશમાં સામેલ કરવામાં આવ્યા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી તેનો વિકાસ કરવા માટે અનેક ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી રહી છે। ત્યારે જમ્મુ કાશ્મીરને લઈને પીએમ આવાસ પર બેઠક હજુ ચાલુ જ છે અને આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે, જેમાં 8 પાર્ટીઓ સહિત 14 નેતાઓ સામેલ છે આ બેઠકમાં અને સર્વદલીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ મંતવ્યો જાણ્યા બાદ સામૂહિક નિર્ણય બાદ શું નિર્ણય લેવામાં આવશે તેની આતુરતાપૂર્વક દેશ વિદેશ સહિતની આંતરરાષ્ટ્રીય નજર પણ જમ્મુ અને કાશ્મીર પર પડે છે। ભારત એક લોકતંત્ર દેશ છે અને લોકતંત્ર દેશમાં ચૂંટણી અનિવાર્ય હોય છે અને ચૂંટણી દ્વારા જ લોકનેતાઓ કે લોકો વડે લોકોથી ચાલતી જે સત્તા હોય છે તેને લોકતંત્ર કહેવામાં છે। લોકો દ્વારા લોકો વડે ને લોકોથી ચાલતું તંત્ર એટલે લોકતંત્રને જીવંત રાખવા માટે હવે આવનાર સમયમાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને સાથે ચૂંટણીઓ પણ યોજાય તે પણ અનુમાન લગાવી શકાય છે, તેવો પણ નિર્ણય લેવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। પરંતુ હાલમાં તો બેઠક ચાલુ જ છે અને આ બેઠકમાં સર્વદળોની જે બેઠક મળી રહી છે તે બેઠકમાં અલગ અલગ મંતવ્યોનો સારાંશ શું આવશે તે આવનાર સમય જ બતાવશે।